જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગામની પરિક્રમાનો પ્રારંભ ફાગણ સુદ તેરસે સવારે 4 વાગે પાલિતાણાની તળેટીથી કરાયો હતો, જેમાં દેશ ઉપરાંત વિશ્વભરમાંથી હજારો યાત્રિકો જોડાયા હતા. તમામ યાત્રિકોમાં ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. જ્યાં કાકરે કાકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની 6 ગામની યાત્રાનો વહેલી સવારે પાલિતાણા જય તળેટીથી જય જય આદિનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો. શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના 2 પુત્રો પદ્યુમ્ન અને સાંબુમ્ન કરોડો મુનિઓ સાથે અહીં મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આ 6 ગામની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય. હજારો લોકો 6 ગામની યાત્રા કરી ધન્યતા અનુભવે છે. આ 6 ગામની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી 80 થી 90 હજાર લોકો, શ્રાવક શ્રાવિકાઓ, સાધુ ભવંતો, સાધ્વીજી, ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા, તેમજ સિદ્ધવડ ખાતે પાલમાં 1 લાખ કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા. મેં કર્ણાટક શિવમોગા ડિસ્ટ્રિક્ટ થી આયા હું. મેને એ ફાગણ ફેરી પહેલી બાર પાલિતાણા મેં ફર્સ્ટ બાર કિયા. ઇતના લોકો કો દેખકર ઇતના આનંદ હુઆ કે સભી એ પહાડ ઉતર કર ઇતના હો ગયા કે સ્વર્ગ જૈસા હો ગયા મેરે કો એસા મહેસૂસ હો ગયા. પૂરા જીવન ભી એસા પવિત્ર હો ગયા જૈસા મેરે કો ઇતના આનંદ હૈ. મેં કભી ભી પાલિતાણા ફર્સ્ટ બાર યાત્રા કિયા હું. હું દિલ્હી બેસા હું 36 વર્ષ થી નોન સ્ટોપ 6 ગામની યાત્રા કરું છું અને કોઈ પણ જાતની આપણે તકલીફ પડી નથી અને બધી જાતની આપણે સુવિધા મળી રહી છે. એમ એ બદલ આપણો આભાર. આજનું મહત્વ 7-8 કરોડ મુનિ મોક્ષે ગયા હતા એને મહત્વ વધારે છે અને એ હિસાબે અમને બી મોક્ષ પ્રાપ્ત થાય એવી અમારી ભાવના છે. પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે, જ્યાં 96 પાલની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ફ્રૂટથી શરૂ કરીને અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ અહીં તપસ્વીઓ માટે એકાસણા, બિયાસણા, આયંબિલની વ્યવસ્થા, તેમજ શેત્રુંજય પર્વતથી આદપુર પાલ સુધી ઠેર ઠેર ઉકળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 108 ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે 6 ગામની યાત્રા પૂરી થાય છે. 6 ગામની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠિન છે, પણ એક વખત યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. મેં કર્ણાટક સે આઈ હું. યહાં કા પહાડ ચઢતે થે કલ ભી હમને યાત્રા કિયા થા, ફિર આજ ભી વાપસ કિયા. તો ઇતના કુછ થકાન નહીં લગા. ઉસ ટાઈમ ચઢતે લગ થકાન લગા, ફિર નીચે ઉતરતે રહે એસા નહીં લગ રહા હૈ કે થક ગયે હમ. ને બહુ અચ્છા આદિનાથ કૃપા સે યે યાત્રા કરની તો ઉનકા આશીર્વાદ હી હૈ. સબ મતલબ નસીબ વાલો કો યે યાત્રા કરને કો મુક્તિ હૈ ઓર મોક્ષ કી પ્રાપ્તિ હોતી હૈ. કભી ના કભી મેરા જીવ ભી મોક્ષ મે જાયેગા, ઇસલિયે ઓર મેરા કે ભી પુણ્યવાની હૈ ઇસલિયે મે 6 ગામ કી યાત્રા કરકે આ રહી હું. નીચે સહી સલામત ઉતર કે આઈ હું. આજ રોજ તારીખ 27મી ના રોજ દરેક યાત્રિક પોતાના કર્મો ખપાવવા માટે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ ભેર યાત્રા કરવા પધારી રહ્યા છે. યાત્રામાં મારી દ્રષ્ટિએ 70 થી 80 હજાર યાત્રિકો છે. આ બધા જ યાત્રિકોને ક્યાંય પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેમ કે ઠંડા પાણીની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા, સિક્યોરિટીની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા એવી સરસ રીતે ગોઠવવામાં આવેલ છે કે જ્યાંથી યાત્રિકને ક્યાંય પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે અને યાત્રિકો ખૂબ આનંદ અને ઉલ્લાસભેર એ આ યાત્રામાં યાત્રા સફળ કરી નીચે ઉતરી રહ્યા છે. ખૂબ આનંદ અને ઉલ્લાસ તેઓના મોં પર દેખાય છે. એમ લાગે કે પ્રભુજી આજે એમની પાસે જ હોય તેવા સુંદર વાતાવરણ અને આનંદ ઉલ્લાસથી યાત્રિકો પોતાની યાત્રા સફળ કરી નીચે પધારી પાલમાં પોતાની ભક્તિ વાપરે છે.